नमस्कार विद्यार्थी मित्रों, કેમ છો? હું સેજલ જોશી, આપ સૌનું અમારી YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આવો મિત્રો, શરૂઆત કરીએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 17 જીવન નિર્વાહ. મિત્રો, જીવન નિર્વાહની જો આપણે વાત કરીએ તો જીવન લોકો કઈ રીતે પોતાનું ચલાવે છે એનું જો આપણી ભાષામાં એનું ટ્રાન્સલેશન કરીએ તો જીવન કઈ રીતે લોકો માણસો ચલાવે છે એમાં ગ્રામીણ પ્રશાસન ભી આવી ગયું અને શહેરી જીવન પણ આવી ગયું. વ્યક્તિના જીવન ઉપર આસપાસની મિત્રો ઘણી બધી બાબતો અસર કરે છે. આપણે જ્યાં રહીએ છીએ ત્યાંનું આપણું આસપાસનું વાતાવરણ કેવું છે, આ બધી બાબતો આપણા જીવન ઉપર, આપણી આસપાસનું પર્યાવરણ કેવું છે, આપણી આસપાસનું વાતાવરણ કેવું છે, આપણી આસપાસના લોકોની રહેણી કહેણી કેવી છે, તે બધી માણસના જીવન ઉપર અસર કરે છે. આપણી આસપાસ અનેક પ્રકારની ભિન્નતા જોવા મળે છે. આપણે ભલે શહેરમાં રહેતા હોઈએ કે ગામમાં રહેતા હોઈએ યા કોઈ પણ રાજ્યમાં રહેતા હોઈએ, આપણી આસપાસ જે લોકો રહે છે એમાં હરેક લોકોની બાબતમાં અલગ અલગ ભિન્નતા આપણને જોવા મળે છે. ગ્રામીણ જીવનની સૌથી મહત્વની બાબત કોઈ હોય તો એ છે કે તેઓ ઓછામાં ઓછી સુવિધાનો ઉપયોગ કરે છે. આપણે અહીંયા જો ભારત દેશની વાત કરીએ તો બે જીવન છે, યા તો કોઈ ગ્રામીણ જીવન જીવે છે યા તો શહેરી જીવન જીવે છે. તો જે ગ્રામીણ જીવન જે જીવે છે એ ગ્રામીણ જીવનની જો વાત કરીએ તો ગામડામાં રહેતા લોકો પોતાનું જીવન બહુ ઓછી સુવિધામાં પણ જીવે છે અને જે શહેરીમાં રહે છે તે લોકો પોતાનું જીવન ઘણી બધી સુવિધાઓ મળે તો બી જીવે છે અને ઓછી સુવિધા મળે તો પણ મહેનત મજૂરી કરી અને પોતાનું જીવન જીવતા હોય છે. ગામડાના લોકો વિવિધ રીતે આર્થિક વ્યવસ્થા સાથે જોડાયેલા છે. અહીંયા આપણે પહેલી જો વાત કરીએ તો ગ્રામીણ જીવનની વાત કરીશું. ગ્રામીણ જીવનની જો આપણે વાત કરીએ તો ગામડામાં ઓછી સુવિધા સાથે લોકો રહે છે. પહેલો તો પોઈન્ટ એ આવશે કે ગામડામાં લોકો ઓછી સુવિધા સાથે જીવન જીવે છે, જીવન જીવે છે, બરાબર. ગામડાના લોકો વિવિધ રીતે આર્થિક અને એના માટે એ લોકો વિવિધ અલગ અલગ વિવિધ આર્થિક વ્યવસ્થા સાથે જોડાયેલા હોય છે, બરાબર. મોટે ભાગે લોકો ખેતી કામ સાથે જોડાયેલા છે. આપણે જનરલી જોઈએ છે કે જે લોકો ગામમાં રહે છે, ગામડાનું જીવન જીવે છે, તેઓ મોટે ભાગે લોકો પોતાનું જે જીવન છે તે જીવન ખેતી સાથે જોડાયેલું જીવન જીવતા હોય છે. ગ્રામીણ જીવનમાં સ્થાનિક વ્યવસ્થા અને સ્થાનિક પર્યાવરણની વસ્તુઓ જે છે જીવનમાં સીધી અસર કરે છે. પર્યાવરણ સાથે જીવન નિર્વાહની વ્યવસ્થા એટલે ગામડાનું જીવન. ગામડાનું જીવનની જો આપણે વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરીએ તો ગામડાનું જીવન એટલે શું કે જે પર્યાવરણ સાથે જીવન નિર્વાહની વ્યવસ્થા, જે લોકો પર્યાવરણ સાથે જીવન જીવે છે, પર્યાવરણ સાથે જીવન જીવે તેને ગ્રામીણ જીવન કહેવામાં આવે છે. જે લોકો ગામડામાં રહે છે તે લોકો મોટે ભાગે પોતાનો જીવન નિર્વાહ એ રીતે ચલાવે છે કે તેમનો તે લોકો પર્યાવરણ સાથે, પર્યાવરણને અનુકૂળતા સાથે તે લોકો પોતાનું જીવન જીવતા હોય છે. ગામડાની વ્યક્તિઓના જીવન ઉપરાંત તેમની સુવિધાઓ અને સમસ્યાઓ અંગે આપણે ચર્ચા કરીશું, બરાબર. તો આપણે જે ગામડાનું જીવન છે તેના સુવિધાઓ અને સમસ્યા, એ લોકોને કઈ કઈ સુવિધાઓ મળે છે, જેટલી સુવિધા છે ભલે ઓછી સુવિધા છે પરંતુ તેટલી તેટલી સમસ્યાઓ પણ તેમના જીવનમાં આપણને જોવા મળે છે. તો એની ચર્ચા કે ભાઈ ગામડાના જીવનમાં લોકો કેવી સમસ્યાઓનો સામનો કરે છે, કેવી પરિસ્થિતિમાં રહે છે અને શહેરી જીવનના લોકો કેવી પરિસ્થિતિમાં રહે છે, તે લોકો કઈ રીતે પોતાનું જીવન ચલાવે છે, એટલે આ પાઠનું નામ છે જીવન નિર્વાહ. તો એવી પાછા પાઠની ચર્ચા આપણે થોડી થોડી જે ચર્ચા છે તે ચર્ચા આપણે આ પાઠમાં કરવાની છે. તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરીશું ગ્રામીણ જીવનની, બરાબર. આપણો દેશ ભારત અનેક વિવિધતા વચ્ચે અનોખી એકતા ધરાવે છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણો ભારત દેશ બહુ વિશાળ છે. ભારત દેશની અંદર વિવિધતાથી ભરેલો દેશ છે અને વિવિધતા હોવા છતાં આપણો ભારત દેશ જ એક એવો દેશ છે કે જેમાં એકતા ધરાવે છે. અને આપણો જે દેશ છે એ ધર્મ, ભાષા, પ્રદેશ, આર્થિક ભિન્નતા વચ્ચે અને અનોખી ઓળખ ધરાવે છે. ભારત દેશમાં ભલે અલગ અલગ ભાષા બોલતા લોકો રહે છે, અલગ અલગ પહેરવેશ ધરાવતા લોકો રહે છે, અલગ અલગ પ્રદેશના લોકો રહે છે, છતાં બી આપણા ભારત દેશમાં એક એકતા બનેલી છે, એક આગવી ઓળખ છે.
વિવિધતામાં એકતા એ આપણા ભારત દેશની એક આગવી ઓળખ છે. આપણા દેશમાં 5000 કરતા વધારે શહેર અને 27000 જેટલા નાના નાના નગરો છે. જો આપણા દેશની વાત કરીએ તો 5000 જેટલા શહેર અને 27000 જેટલા નાના નગરો આવેલા છે. આસપાસના ગામમાં રહેતા લોકો રોજગારી મેળવવા માટે શહેરોમાં આવે છે. ઘણીવાર મિત્રો એવું પણ બને છે કે આસપાસના જે લોકો રહે છે એ ઘણીવાર પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે યા પોતાના જીવનમાં સુવિધાઓ પૂરી પાડવા માટે આસપાસના લોકો આસપાસથી લોકો મહેનત મજૂરી કરવા માટે પણ આવતા હોય છે. આપણા દેશના નાગરિકોને દેશમાં કોઈ પણ રાજ્યમાં જઈ શાંતિથી રહેવાનો અને વિકસવાનો બંધારણમાં અધિકાર આપ્યો છે. મિત્રો સૌથી મહત્વનો અધિકાર આપણા ભારત દેશનો નાગરિકોને આપવામાં આવે છે. આવો અધિકાર બીજે ક્યાંય નથી. આપણા ભારત દેશમાં જ બંધારણમાં એવો અધિકાર આપવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રાજ્યની કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ગમે ત્યાં રહી અને વસવાટ કરી શકે છે પોતાના વિકાસ કરવાના અર્થે. એને કોઈ રોકટોક હોતી નથી. દાખલા તરીકે હું ગુજરાતમાં અહીંયા આપણે અહીંયા ગુજરાતમાં રહેતા હોઈએ પણ જો મારે કાલ ઉઠીને મારે કોઈ જોબ કરવા યા કોઈ ધંધો કરવા માટે હું મહારાષ્ટ્રમાં જઉં હું મુંબઈમાં જઉં તો ત્યાં હું ગમે ત્યારે જઈ શકું છું. ત્યાં હું વસવાટ કરી શકું છું. મારે કોઈની પણ પરમિશન લેવાની જરૂર નથી. એક ભારત દેશ જ આપણો એવો છે કે બંધારણમાં એવી છૂટછાટ આપેલી છે કે ભાઈ કોઈ બી વ્યક્તિ ગમે ત્યારે ગમે તે રાજ્યમાં જઈ અને વસવાટ કરી શકે છે પોતાનો જીવન નિર્વાહ ચલાવી શકે છે. શહેરમાં રહેનારા લોકો વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે શહેરોમાં રહે છે શહેરોમાં કોઈ એક જ વ્યવસાય ના કરતું હોય. અલગ અલગ વ્યવસાય સાથે લોકો જોડાયેલા હોય છે. એક કરતા વધારે વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. આપણી આસપાસ અનેક લોકો આપણને જોવા મળે છે. મિત્રો આગળ બી મેં તમને કીધું કે આપણી આસપાસ અનેક લોકો જે આપણી આસપાસ રહે છે ને અનેક વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. કોઈને દુકાન હોય છે, કોઈ બિઝનેસ કરતો હોય છે, કોઈ સરકારી નોકરી કરતો હોય છે, કોઈ કારખાનામાં નોકરી કરતો હોય છે, કોઈ સામાન્ય શાકભાજી વેચતા હોય છે. અલગ અલગ જાતના લોકો જે છે એ આપણી આસપાસ આપણને જોવા મળે છે. દરેકને જીવન નિર્વાહ કરવા માટે આવકની જરૂર પડશે. મિત્રો મેઇન વસ્તુ કે આપણે જે જીવન નિર્વાહની વાત કરીએ છીએ કે જીવન નિર્વાહ માટે સૌ પ્રથમ જરૂર પડે છે આવકની. આપણે ક્યાંય બી જીવન જીવીએ મિત્રો, ભલે શહેરમાં જીવન જીવતા હોઈએ કે ગામડામાં જીવન જીવતા હોઈએ, આપણે જ્યાં પણ જીવન જીવતા હોય ત્યાં આપણે મહેનત કરી અને આવક કરવી પડે છે. કોઈ બી જીવન જીવવા માટે આપણને સૌથી પહેલી જરૂરિયાત હોય તો આવક, પૈસા. ઘરમાં પણ નોકરી ધંધો કે મજૂરી કામ કરી પૈસા આવે એમાંથી પરિવાર જીવન નિર્વાહ કરે છે. મિત્રો આપણા પપ્પા હોય ઘરમાં કે મમ્મી હોય કે કોઈ બી, તમે જોશો કે ઘણીવાર તમારા મમ્મી પપ્પા બંને કમાય છે. કેમ? કારણ કે તમારા જીવનનો નિર્વાહ ચલાવવા માટે, તમારું જીવન સારી રીતે ચાલે એ માટે. અને જો જીવનને જો સારી રીતે ચલાવો તો કોઈ બી રીતે મિત્રો મજૂરી કરવી જીવનમાં બહુ જરૂરી છે. મજૂરી કરી અને પૈસા કમાવી શકાય છે. એ પૈસાથી હરેક લોકો પોતાના પરિવારને પરિવારનો જીવન નિર્વાહ કરે છે. તો સૌ પ્રથમ આપણે વાત કરી છે કે ભાઈ ગામડાનું જીવન તો બના. અહીંયા એક નાનું તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ બનાસકાંઠા જિલ્લાનું એક શહેર છે ડીસા. ડીસા નામથી તમે સૌ વાકેફ હશો. તો બનાસકાંઠામાં ડીસા આવેલું છે. ડીસા શહેરની બાજુમાં એક રાણપુર નામે એક ગામ છે. ગામ બહુ નાનું છે. એ ગામના અહીંયા લોકોને થોડી જીવન નિર્વાહની આપણે વાત કરવાની છે કે અહીં સોરી અહીં મોટે ભાગે સૌ ખેતીકામ સાથે જોડાયેલા છે. હવે રાણપુર જે ગામ છે એમાં મોટે ભાગે લોકો ખેતીકામ કરે છે. કોઈ ખેતી કરે, કોઈ પશુપાલન કરે છે, કોઈ પોતાના ખેતરમાં કામ કરતા કરતા વધારાના સમય કોઈ ઓજાર યા ઓજાર બનાવવાનું પણ કામ કરતા હોય છે, યા કોઈ સીવવાનું કામ કરે છે, યા કોઈને વળી પોતાનું ટ્રેક્ટર હોય. કોઈ વળી પોતાનું ટ્રેક્ટર હોય તો કોઈના ખેતરમાં જો જરૂર પડે તો પોતાનું જે ટ્રેક્ટર છે એ ટ્રેક્ટરને ચલાવવાના કામ પણ કરતા હોય છે. જે બોલાવે એના ખેતરમાં ખેડ કરવા જાય છે. બરાબર? જે બી એના ખેતરમાં દાખલા તરીકે મારી પાસે ટ્રેક્ટર હોય, મારી પાસે હું આવી રીતે મજૂરીને બી કામ કરી શકું કે ભાઈ ટ્રેક્ટર મારી પાસે હોય તો કોઈને ખેતરમાં જો ટ્રેક્ટરની જરૂર હોય તો હું મારું ખેતર ત્યાં આપી શકું છું. અરે સોરી, મારું ટ્રેક્ટર ત્યાં હું આપી શકું છું. તો એ રીતે મજૂરી કરી અને હું મારું જીવન નિર્વાહ પણ ચલાવી શકું છું. તો વળી કોઈકને વાળ કાપવાની દુકાન હોય નાની ત્યાં ગામમાં, કોઈકને દૂધ યા દહીંની દુકાન હોઈ શકે, કોઈને દવા આપવાની દુકાન હોઈ શકે, કોઈ શાકભાજી વેચતું હોય. ટૂંકમાં કહેવાનો મતલબ કે રાણપુર જે છે ગામ નાનું છે પણ
એ ગામમાં રહેતા હરેક લોકો પોતાનો જીવન નિર્વાહ ચલાવવા માટે અલગ 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 ભલે નાનો વ્યવસાય હોય કે મોટો વ્યવસાય હોય અલગ અલગ વ્યવસાય કરતા હોય છે. અને ત્યાં આસપાસના ગામમાં રાણપુર ગામમાં જનરલી મોટે ભાગે અને તેની આસપાસના ગામમાં લગભગ બટાકા અને બાજરીની જ ખેતી કરે છે. ભલે ગામ નાનું છે પણ ગામમાં તમને દરજી પણ મળી રહે, સુથાર પણ મળી રહે, લુહાર પણ મળી રહે છે અને હજામ પણ જોવા મળે છે. આ બધા જ એમના વ્યવસાય સાથે ખેતી કે ખેત મજૂરી સાથે જોડાયેલા છે. મિત્રો ઘણીવાર એવું પણ થાય કે કોઈ ખેતીમાં ખેતરમાં કામ કરતો હોય પણ સાઈડમાં પાર્ટ ટાઈમ માટે કોઈ ઓજાર બનાવવાનું પણ કામ કરે, કોઈ વાળ કપવાનું પણ કામ કરે. કેમ? એકમાત્ર આવક માટે, એકમાત્ર પોતાનો જીવનનો નિર્વાહ ચલાવવા માટે. જેના જે ખેડૂતો છે બારે માસ શાકભાજીની પણ ખેતી કરતા હોય છે. કોઈ જો યુવાન હોય તેને દાખલા તરીકે ગામની બહાર પાદરે ચા નાસ્તાની લારી પણ ખોલી હોય પોતાનો જીવન નિર્વાહ ચલાવવા માટે. કેટલાક ખેડૂતો દાડમ કે બીજા ફળની વાડી પણ બનાવે છે. ફળ ફૂલ અને શાકભાજીની ખેતી કરનાર પણ આ ગામમાં જોવા મળે છે. બરાબર મિત્રો, આની આગળના જે આ પાઠમાં આપણે હરેકની જીવન નિર્વાહની વાત કરવાની છે પણ અહીંયા ખાલી માત્ર જ આપણને બધા ઉદાહરણો આપેલા છે અને એ ઉદાહરણો આપણે આ પાઠમાં બીજું કશું નથી, એ ઉદાહરણો પરથી આપણે એ જોવાનું છે કે ગામડામાં રહેતા લોકો પોતાનું જીવન જીવવા માટે કેટલી મુસીબતોનો સામનો પણ કરે છે અને કઈ રીતે પોતાનું જીવનનો નિર્વાહ ચલાવે છે. તેની આગળનું એક આપણને એક ઉદાહરણ સરસ આપ્યું છે કે ભાઈ ગામડાના લોકો પોતાનું શ્રમ કાર્ય કેવી રીતે મહેનત કરે છે. અને એમાં એક અહીંયા આપણને એક આગળ ઉદાહરણ આપ્યું છે મધુબાનું, કે મધુબા જે છે એક માલપુર ગામમાં રહેતા હતા. આ જ ગામમાં એમના લગ્ન બી થયા હતા, તેમને બે દીકરીઓ હતી અને એમની પરિસ્થિતિ ગરીબ હતી. હવે ઘર ચલાવવા માટે પતિ અને પત્ની બંનેને મજૂરી કરે છે. કોઈના એક ગામમાં જે એક ખેતર છે મોટું, એ ખેતરમાં બંને પતિ પત્ની સાથે મજૂરી કરતા હોય છે. બંને જે દીકરીઓ છે સરકારી શાળામાં ભણતી હોય છે. બંને પતિ પત્ની સવારે 8 વાગ્યા પહેલા ઘરનું કામ પતાવી અને 8 વાગે ખેતરમાં મજૂરી કરવા જતા રહે અને સાંજે 4 વાગ્યા સુધી મજૂરી કરે અને 4 વાગ્યા પછી આવીને ફરી પોતાના ઘરનું કામ કરતા હોય છે. આ રીતે અને દિવસ દરમિયાન જે રીતે મજૂરી કરે તે રીતે પોતાનું આવક, દિવસ દરમિયાન મજૂરી કરે એટલા પૈસા મળે. મિત્રો જરૂરી નથી કે ડેઈલી તમને હરરોજ કોઈ કામ મળે બી ખરી, કોઈ વાર તમને કોઈના ખેતરમાં કામ ના બી મળે. તો હવે એવા સમયની અંદર તમને પૈસા ના મળે તો શું કરીએ? તો પૈસા ના મળે તો તમારું જીવન નિર્વાહ કઈ રીતે ચાલે? તો આમાં એવું થયું, મધુબા અને તેમના પતિને થોડા દિવસ તો સરસ કામ મળ્યું કોઈના ખેતરમાં, રોજની આવક બી થઈ, રોજની મજૂરી પણ મળી, પરંતુ થોડા દિવસ એમને કામ બિલકુલ ના મળ્યું. હવે જે પૈસા થોડા એમની પાસે બચેલા હતા એમાંથી ઘર ચલાવ્યું. હવે આવા સમયે અચાનક એમની દીકરીઓ પણ બીમાર પડી, એમને હોસ્પિટલમાં બતાવ્યું, એમની બી દવા માટે એમને પૈસાની જરૂરિયાત પડી. મિત્રો હવે ખાસા ટાઈમથી એમને મજૂરી મળી હતી નહીં. ઘણા ગામડાના જીવનમાં આવી બી પરિસ્થિતિ હોય છે મિત્રો કે રોજ મજૂરી કરીને કમાઈને રોજ ખાતા હોય છે, એમની પાસે કોઈ બચત હોતી નથી. તો મધુબા પાસે બી એવી કોઈ બચત હતી નહીં અને ખાસા ટાઈમ એમને ઘરે બેસી રહેવું પડ્યું, એમને કોઈ કામ પણ ના મળ્યું. તો એવા સમયમાં મધુબાએ શું કર્યું કે પોતાના પગના ઝાંઝર જે હતા એ ઝાંઝર વેચી દીધા અને એમને ઝાંઝર કોઈકની પાસેથી ઉધારમાં મૂક્યા અને પૈસા એમને ઉધાર લીધા. હવે એ પૈસા જેની પાસેથી ઉધાર લીધા હતા એમને એમને પાછા તો આપવા પડે, એટલે થોડો સમય થયો એમને એમની દીકરીઓની દવા પણ કરી, પણ છતાં બી તેમ છતાં એમને કોઈ કામ મળ્યું નહીં. અને એમને કામ ના મળે એટલે જેમની પાસેથી એમને પૈસા લીધા હતા એમને પૈસા આપવા માટે એમને એમના પગની જે ઝાંઝર હતી ફરી વેચી દીધી અને એમના જે પૈસા આવ્યા એ એમને પૈસા એમને ચૂકતે કરી દીધા. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે ગામડાના જીવનમાં ઘણા લોકો આવી રીતે બી પોતાની વસ્તુઓ વેચી અને પૈસા લઈ અને આવી રીતે પણ પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય છે. આવી બી કપરી પરિસ્થિતિમાં લોકો પોતાનું જીવન જીવતા હોય છે. ઘણીવાર મિત્રો એવું પણ થાય કે જો ઉંમર થઈ ગઈ હોય તો તમે મજૂરીનું કામ ના પણ કરી શકો અને ખાણ જેવીમાં તમે મજૂરીનું કામ પણ તમારે કરવું પડતું હોય છે. બરાબર, તો આ ગામમાં બીજા પણ એવા કેટલાય લોકો છે જેમની જોડે પોતાની જમીન નથી પરંતુ કેટલાક જોડે થોડીક જ જમીન છે. જેની પાસે જમીન ઓછી હોય તે વરસાદને આધારે ખેતી કરે. મિત્રો ઘણીવાર એવું પણ થાય કે જેની પાસે પોતાની જમીન ઓછી જમીન હોય તો જે વરસાદ આવે વરસાદના આધારે લોકો ત્યાં ખેતી કરતા હોય છે. આ કારણે વરસાદ ન હોય ત્યારે તેવા સમયે એ લોકો ખાલી પણ બેસી રહે છે અને એમને કોઈ મજૂરી મળતી હોતી નથી અને એવા સમયમાં તેમને પોતાનું જીવનનું નિર્વાહ ચલાવવું એ બહુ મુસીબત ભર્યું થઈ જાય છે.
તો મિત્રો આ સાથે આપણો આ ભાગ અહીંયા પૂરો કરીશું. આવતા ભાગમાં હવે આપણે આગળ આવા કેટલાક ઉદાહરણો જોઈશું. ત્યાં સુધી આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.